लॉकडाउन बाद आज रोज खंडेराव मार्केट स्थित शाक मार्केट पुनः धमधमतु थयो हतो। कोरोना वायरस की महामारी ना कारणे बंद थई गयेलू वडोदरा नु खंडेराव शाकभाजी ने फ्रूट मार्केट आज 77मा दिवसे ऑड इवन पद्धति थी धमधमतु थयो छे। प्रथम दिवसे कोरोना नी गाइडलाइन अने 2 गज नी दूरी नी तपास माटे मार्केट इंस्पेक्टरे चेकिंग कर्यु हतु, जेमा सोशल डिस्टन्सिंग न जाळवता 8 वेपारी अने 1 ग्राहक ने 200 रुपयानो दंड फटकार्यो हतो। काचा पटेल समाज ने राज्य सरकार, म्युनिसिपल कमिश्नर नलिन उपाध्याय अने मेयर डॉक्टर जिगीशाबेन शेख समक्ष रजूआत बाद आज थी खंडेराव शाक मार्केट शुरू थयु छे। वेपारीओ पासे थी COVID-19 नी गाइडलाइन नु पालन करावानी बाहेधरी लेवामां आवी हती। નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરાઈ હતી। પ્રથમ દિવસે મેયર ડોક્ટર જગીશાબેન શેઠ તેમજ અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ માર્કેટની મુલાકાત લીધી હતી। વેપારીઓ ગ્રાહકો દ્વારા માસ્ક પહેરી સાથે જ યોગ્ય અંતર જાળવવા કુંડાળા દોરવામાં આવ્યા છે। સાંજે 7 વાગ્યા સુધી માર્કેટ ખુલ્લું રહેનાર છે। આજથી ઓડ ઇવન પદ્ધતિ અને કોરોના ગાઈડલાઈન મુજબ શરૂ થયેલા માર્કેટમાં રાઈટ અને રોંગના ચિહ્નો બનાવવામાં આવ્યા છે। રાઈટમાં આવતા વેપારીઓને આજથી વેપાર શરૂ કર્યો હતો, જ્યારે રોંગવાળા આવતીકાલથી વેપાર શરૂ કરશે। ઉપરાંત જે વેપારીઓએ આજે વેપાર નથી કર્યો તેઓ સ્વયંસેવક બની માર્કેટમાં ગ્રાહકો અને વેપારીઓને કોરોના નિયમોનું પાલન કરાવી નિયમ પાળવા અપીલ કરી હતી। ઘણી મહેનત બાદ, ઘણી રજૂઆતો બાદ આજથી માર્કેટ ચાલુ થયું છે, શું કહેવું? 85 દિવસના વનવાસ પછી, એટલે કોરોનાના વનવાસ પછી, વેપારીઓની, અમારા અગ્રણીઓની, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારશ્રીઓની, પદાધિકારીઓની ખૂબ જ મહેનતથી આજે માર્કેટ ફરી ધગધગતું થઈ ગયું છે, એમાં શરૂઆત થઈ ગઈ છે। COVID-19ના દરેક નિયમનું અહીંયા પાલન કરવામાં આવે છે, ઓડ ઇવનની પદ્ધતિથી માર્કેટ ચાલુ થઈ ગયું છે। બીજું, દરેકે દરેક વેપારી ક્લોઝ કરે છે, દરેકે દરેક વેપારી સેનિટાઈઝર રાખે છે, ડિસ્ટન્સ મેન્ટેન થાય એનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવે છે। અને અમારા વેપારી પંચના જે કમિટી છે, એ કમિટી બી અમે કાલે એવી રીતે બનાવી છે અને એમાં કાઉન્સલ પણ રાખ્યા છે। કમિટી તો એવી રીતે બનાવી છે કે જે ઓડ ઇવન છે, એટલે આજે જે લોકો બેઠા છે, જે નથી બેઠા, એ લોકો વ્યવસ્થાપનામાં આવી ગયા છે। જે લોકો કાલે નહીં બેસે એ લોકો પણ વ્યવસ્થાપક તરીકે ફરજ બજાવશે। એટલે શું છે કે પબ્લિકને અવેરનેસ રહે, ડિસ્ટન્સ જળવાય, જે કોઈ ભીડભાડ ના થાય એનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવે છે। અને હું ચોક્કસ આપના માધ્યમથી દરેકનો આભાર વ્યક્ત કરું છું। અમારા રિનિમનભાઈ છે, યોગેશભાઈ પટેલ છે, સીમાબેન મોહિલે છે, મેયરશ્રી છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે આ બધાનો, અને અમારા પ્રમુખશ્રી છે સુખદેવભાઈ કાછિયા, રવિન્દ્રભાઈ કાછિયા, ગીતાબેન કાછિયા, જયેશભાઈ છે, કિશનભાઈ છે, શિવાજભાઈ છે, બધાની યથાર્થ મહેનતથી આ શક્ય બન્યું છે। અને આપના માધ્યમથી હું દરેકે દરેક વડોદરા શહેરના નાગરિકોને અહીંયા આવકારવાનું આમંત્રણ આપું છું કે શાકભાજી માર્કેટ ચાલુ થઈ ગયું છે, અહીંયા શુદ્ધ અને બિલકુલ ચોખ્ખું શાકભાજી અને સસ્તું શાકભાજી મળે છે। આવો અને આ માર્કેટને સાક્ષાકાર આપીને ફરી વેપારીઓને ધગધગ આપો। વેપારી તરીકે તો અત્યારે એવું છે કે અમારા જીવમાં જીવ આવ્યો છે કે 85 દિવસ 90 દિવસથી જે અમે ઘેર બેઠા છે, આજથી થોડી આશા અમને બંધાઈ છે કે આજે અમારો ઘરબાર બી વ્યવસ્થિત થોડી રીતે ચાલશે। આજે વડોદરામાં સૌથી છેલ્લો અમારો વેપાર ચાલુ થયો છે અને આપ જોઈ શકો છો કે દરેક દુકાને સેનેટાઈઝર, દરેક દુકાનેની સોશિયલ ડિસ્ટન્સ, સરકારની ગાઈડલાઈન પ્રમાણે અમે દરેક વેપારી એ પ્રમાણે શાકભાજી વેચે છે। અને વડોદરા શાક માર્કેટ ચાલુ થવાથી આજે કેટલાય એવા કસ્ટમર છે જે આયા છે, તેમને આપ લાઈવ પૂછી શકો છો કે એમને કે આ શાકભાજીની અંદર જે અત્યાર સુધીને લેતા હતા ને એમાં, અને આની અંદર ભાવમાં કેટલો આસમાન જમીનનો ફેર પડે છે, કેટલો ભાવ સસ્તો પડે છે અને તાજું શાકભાજી મળે છે। COVID-19ની ગાઈડલાઇનને અનુલક્ષીને ઓડ ઇવન પદ્ધતિ આપણેથી ચાલુ કરાવી છે માર્કેટ, ત્યાં આપણે રાઈટ અને રોંગનો જે સિમ્બોલ આપવામાં આવે છે, આજે રાઈટનો સિમ્બોલ જે પણ દુકાનની સામે કરવામાં આવે છે ત્યાં વેપારીઓ આજે વેપાર કરશે, જે જગ્યાએ ક્રોસનો સિમ્બોલ કરવામાં આવે છે ત્યાં આવતીકાલથી વેપારીઓ વેપાર શરૂ કરશે। કયા કયા નિયમો કીધેલા છે વેપારીઓને? વેપારી તરફથી માસ્ક અને ગ્લોવ્સ ફરજિયાત પહેરવા માટે તેમને પાલન કરવાનું કીધું છે। સોશિયલ ડિસ્ટન્સ જળવાય પોતે, અને જે ગ્રાહકો આવે છે એ ગ્રાહકો પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ બાબતે તકેદારી રાખવા માટે તેઓએ જણાવ્યું। સમય કેટલો છે? સવારે 8 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સમય છે। અચ્છા, અને આમાં કોઈ પણ વેપારી જો નિયમોનું ઉલ્લંઘન કરશે તો શું કાર્યવાહી કરવામાં આવશે? વેપારી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને પેનલ્ટી કરવામાં આવશે, જે તે વેપારીની વેપાર કરવા માટેની પરવાનગી રદ કરવામાં આવશે।